આજે જવાનું છે દિલ્હીનો મોગલ સામ્રાજ્યનો છેલ્લો મહેલ કહેવાય તો દિલ્હી જે મોગલ સામ્રાજ્ય હતો તેનો છેલ્લો મહેલ કહેવાય તો ઝકર મહેલ તેના વિશે ખૂબ જ રસપ્રદ માહિતી મેળવવાની છે મોગલ કાળના બનેલી ઐતિહાસિક અને ભવ્ય મહેલોમાં છેલ્લું બાંધકામ ગણાય તેવો જફર મહેલ દિલ્હીના મહે મહેરોલિયાના છે જોકે હાલમાં તે ખંડેર હાલતમાં પણ જોવા મળે છે કેવો છે ખંડેર હાલતમાં પણ જોવા મળે છે ત્યાર પછી માહિતી કે અઢાર શું છે અઢારમી સદીને બંધાયેલા મહેલના છેલ્લો બાદશાહ શું ખાજે ખાજા થઈ અઢારમી સદીમાં બંધાયેલો છેલ્લો મહેલ છેલ્લો બાદશાહ બહાર શાહ જફરે ઓગણીસમી સદીના પુનરાધમાં કરેલી માહિતી આ ખૂબ જ જફરે અજમેર બનવાયેલો હતો જફર મહેલની અજમેરી ગેટની નજીક આવેલો છે કયો છે બાદશાહ બહાર શાહિદ જફરે ઓગણીસમી સદીમાં કરેલી મહેલ અજમેરની નજીક આવેલો છે તે ખૂબ જ તે મૂળ પહેલા આરસ બનેલો ત્રણ માળનો મહેલ પંદર મીટર પહોળો હતો કિલોમીટર પંદર મીટર પહોળો હતો ત્યાર પછી તેને પ્રવેશ દ્વારના પૂરા કરવાના કદના છે

કુલ વાલોકી નામનો ઉત્સવ મનાવવામાં આવે છે દિલ્હીમાં આવેલો સામ્રાજ્યનો છેલ્લો મહેલ ખાતેમાં આવેલ કેવું સ્થળ છે આ મહેલના સ્થળે દર વર્ષે ફૂલ વાલોકી શેર નામનો ઉત્સવ મનાવવામાં આવે છે ફૂલ વાલોકી નામનો શેર ઉત્સવ મનાવવામાં આવે છે આજે ખંડેર હાલતમાં છે પરંતુ સુરક્ષિત સ્મારક ગણાય છે દિલ્હી આવતા જ પ્રવાસીઓ આ સ્થળ પર જોવા અચૂક આવે છે ગામડાની સાંકડી શેરીઓમાંથી આ મહેલનું સ્થળ શોધવું અઘરું છે કેવું છે ગામડાની સાંકળી શેરીઓ છે ત્યાંથી આ સ્થળ સ્થળ આપણે જોવે ક્યાંથી મળતું નથી પણ તેની અંદર ખૂબ જ વિશેષતા છે મહેલોની આદમખાનની કબર પણ જોવા અહીં લાયક છે કહેવાય છે મહેલની આદમ કમરની લાઈન છે તે ખૂબ જ જોવા અહીં લાયક છે તમે પણ નીચે ફાઇલ ફોટો જોઈ શકો છો તેની મહેલ કેવો છે તેવી મહેલ તે પણ જોઈ શકો છો કેવો લાગે મિત્રો તમને અમારો વિડીયો ગમે લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ભૂલશો નહીં